गुड मॉर्निंग विद्यार्थिनी बहनों, आज आप स्थापना भारा नामनु एकांकी संग्रह नो आपने टीवाईबीएस सेम 5 में अभ्यास करवानो छे। तो आ स्थापना भारा नामनो एकांकी संग्रह ये आपने उमाशंकर जोशी पासे थी ईस्वीसन 1936 में प्रकाशित थईने प्राप्त थाय छे। तो आ उमाशंकर जोशी एक सफल एकांकीकार छे अने तेमनी पासेथी प्राप्त थता આ એકાંકી સંગ્રહમાંનું બીજું એકાંકી એટલે બારણે ટકોરા, અને આ બારણે ટકોરા એકાંકીનું આજે આપણે રસ દર્શન કરીશું। તો આપણે જોઈએ છે તેમ ઉમાશંકર જોશી એ ગ્રામ્ય જીવનનું તાદ્રશ્ય મૂલ્યાંકન કરીને એનું આલેખન કરનારા એક સફળ એકાંકીકાર છે। બારણે ટકોરા એ જે એકાંકી છે એ એકાંકી પહેલાં એકાંકીની જેમ જ આ એકાંકીમાં પણ એક અંક એક દ્રશ્યની શિસ્ત પડાયેલી જોવા મળે છે। ઉમાશંકર જોશીના મોટાભાગના એકાંકીઓ એકાંકીના બાહ્ય સ્વરૂપની શિસ્ત પણ પાડતા જણાય છે। એના આંતર સ્વરૂપની પકડને કારણે તો આ એકાંકીઓ વૈવિધ્યપૂર્ણ પ્રયોગ રૂપે અવતરતા એકાંકીઓ રૂપે આપણને જોવા મળે છે એમ આપણે ચોક્કસ કહી શકીશું। આ એકાંકીનું જે વસ્તુ છે, કથા વસ્તુ છે, એ કથા વસ્તુ મુખ્યત્વે ગ્રામીણ સંસ્કૃતિ સાથે જોડાયેલું છે। તેમાંના જે પાત્રો આપણે જોઈએ તો નંદુ ગોરાણી એ મુખ્ય પાત્ર તરીકે અહીં આવી શકે છે, જે એક વિધવા સ્ત્રી છે। આ ઉપરાંત ચંચળ નામની એક સ્ત્રી છે, જે નંદુ ગોરાણીની ઓળખીતી બાઈ છે। તો વળી બટુ અને જંતી નામના જે બે પાત્રો છે, એ બંને પાત્રો એ નંદુ ગોરાણીના પુત્રો છે, જેમાં બટુ એ નંદુ ગોરાણીનો નાનો દીકરો છે, જ્યારે જંતી એ નંદુ ગોરાણીનો મોટો દીકરો છે। તો વળી તો ત્યારબાદ મુગટલાલ નામનું એક પાત્ર પણ આવે છે, જે જંતીનો એક સૂચક મિત્ર તરીકે અહીં આપણે જોઈ શકીએ છીએ। અને જે કહી શકાય તેમ ખૂબ જ મહત્વનું પાત્ર એટલે પ્રભુ ગોર, અને આ પ્રભુ ગોર પણ એ આ એકાંકીના મહત્વના પાત્ર છે, અને તે નંદુ ગોરાણીના સ્વર્ગસ્થ પતિ તરીકે એ અહીં પ્રસ્થાપિત થયા હોય એમ આપણે જોઈ શકીએ છીએ। તો આટલા એકાંકીઓ, આટલા જે પાત્રો છે એ પાત્રોને ધ્યાનમાં રાખીને આ આખું એકાંકીનું ઘડતર થયું હોય એમ આપણે જોઈ શકીએ છીએ। એકાંકીનું વસ્તુ ગામડાનું છે। આ એકાંકીના મહત્વના સૂચિત પાત્ર રૂપે આવતા પ્રભુ ગોર નું ઘર અતિથિ સત્કારની ભાવના માટે જાણીતા હતા, અને તેઓ હંમેશા મહેમાનોની આગતા સ્વાગતા કરતા હતા। જ્યારે તેઓ અવસાન પામે છે તે પછી એમની અતિથિ સત્કારની જે પ્રણાલી છે એ એમનો મોટો પુત્ર જયંતી જાણે કે જાળવી રાખે છે। કુટુંબની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પણ પોતાના પિતાએ જે આતિથ્ય સત્કારની જે ભાવના દાખવી હતી એવી જ ભાવના દાખવવાનો પ્રયત્ન એ પોતે પેલો જયંતી કરતો હોય છે, પરંતુ પ્રભુ ગોરાણી એ આ અતિશય આતિથ્ય સત્કારની ભાવનાને કારણે જાણે કે દુઃખી હોય એવો અનુભવ એમને થતો હોય છે। એક રાત્રે તેઓ જ્યારે તેમના બારણે કોઈ ટકોરા દેશે ત્યારે એક વટેમાર્ગુને એ જાકારો દેશે, અને એ જાકારો દેતાની સાથે જ જાણે કે એમણે પ્રભુ ગોરને, જે પ્રભુ ગોર મૃત્યુ પામ્યા છે, એ પ્રભુ ગોર ના દર્શન એટલા વટે માર્ગમાં એમને થતા હોય એવું લાગે છે, અને જાણે કે પોતાના પતિને જ એમણે પાછા કાઢ્યા હોય એવો આભાસ પેલા નંદુ ગોરાણીને થાય છે, અને ત્યાં તેઓ જે લપસાઈને નીચે પડી જાય છે અને ત્યાં એકાંકી પૂરું થાય છે। તો આતિથ્ય સત્કારની જે ભાવના છે ભારતીય સંસ્કૃતિમાં જે જોવા મળે છે, એવી આતિથ્ય સત્કારની જે ભાવના એ ભાવનાને ધ્યાનમાં રાખીને આ એકાંકી લખાયેલું છે। આ એકાંકીનું જે વિષય વસ્તુ છે એ વિશિષ્ટ છે। આમ તો ન જેવું જ વસ્તુ ગણાય, પરંતુ એકાંકીકારે કુશળતાથી તેની ગૂંથણી કરી અને ભાવ અને રહસ્યને પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે। પડદો ઉપડે છે ત્યારે મોડા ઉનાળાની સાંજનું વર્ણન છે, અને લેખકે પાસે આવેલા સ્ટેશન હોવાને લીધે શહેર ગણાતા એક કસ્બાના ધોરી રસ્તા પરનું ઘર અહીં બતાવવાનો પ્રયત્ન કરે છે,
અને એ ઘર એટલે પ્રભુ ગોરનું ઘર, નંદુ ગોરાણીનું ઘર એમ આપણે ચોક્કસ કહી શકીશું. વળગણી ઉપરના લુગડાના લબાચા, પાટ નીચેની ખડકાયેલી દુનિયા, આ બધાનું હુબહુ દર્શન કરવાનું કામ ઉમાશંકર જોશી અહીં કરેલું છે. નાટકની શરૂઆતમાં નંદુ ગોરાણીના ઉદ્ગારોથી થાય છે, એ ઉદ્ગારોમાં નિશાસો છે, ઉદાસી છે. નંદુ ગોરાણી હાફ ચડે છે અને એનું કારણ દાળામાં 150 વાર ખડકી ઉઘાડવા જવું પડે છે એ જણાય છે. ચંચળ નંદુ ગોરાણીની ઓળખીતી બાઈ છે અને આવી છે એક પૂનમભાઈનો લોટો લઈ જવા, પણ એમાં ઘણા દંડથી નંદુ ગોરાણીને મળી નથી, તે મળતી આવ એવી વાત સાથે એ પેલી ચંચળ નંદુબાઈને મળવા આવે છે. તો બીજી બાજુ કારણ પણ ઉમેરે છે કે અહીં તને મળવાનું કારણ તો હતું જ, સાથે સાથે અમારા ગામના પૂનમભાઈનો જે લોટો છે એ લોટો અહીં રહી ગયો હતો, એ લેવા માટે હું આવીશું તેમ જણાવે છે. ચંચળ અને નંદુ ગોરાણી વાતચીત કરે છે, તો બંને વચ્ચેની વાતચીતમાં એ નંદુ ગોરાણી પોતાના પતિની જે આતિથ્ય સત્કારની ભાવના હતી એ આતિથ્ય સત્કારની ભાવનાને વાગળવાનો પ્રયત્ન કરે છે. આજે જ્યારે તેના પતિ, સ્વર્ગસ્થ પતિ હાજર નથી, ત્યારે તે આતિથ્ય સત્કારની ભાવના જાળવવાનું કામ એ જાણે કે પોતાનો મોટો દીકરો જયંતી નિભાવી રહ્યો છે એની વાત કરે છે. પરંતુ પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે હાલમાં એ પોતે આ આતિથ્ય સત્કારનો જે ભાવના છે એ ભાવનાના ભારથી જાણે કે કંટાળી ગયા હોય એવું તેમને લાગે છે. અને એક રાત્રિના સમયે આપણે જોઈએ છે તેમ નંદુ ગોરાણી એ કોઈ વટેમાર્ગું જ્યારે બારણું ખખડાવે છે અને બારણું ખખડાવવાની સાથે જ નંદુ ગોરાણી નિશાસા નાખતા એ બારણું ખોલે છે અને પેલા જે મુસાફર છે એ મુસાફરને ન કહેવાના શબ્દો કહે છે. પરંતુ ત્યારબાદ એમને જાણે કે એ વટેમાર્ગુમાં એ પોતાના સ્વર્ગસ્થ પતિના દર્શન થતા હોય એવું એમને લાગે છે અને જાણે કે પોતે જ આજે પોતાના પતિને પાછા કાઢ્યા હોય અને પોતે જાણે કે આતિથ્ય સત્કારની ભાવનામાં એક ખામી રાખી હોય એવા આભાસ સાથે એ દુઃખી થાય છે અને દરવાજાની પાસે જ એ ઢસડાઈ પડે છે અને ત્યાં એકાંકી પૂરું થાય છે. તો અહીં આ જે એકાંકી છે એ એકાંકીમાં મહેમાનોની આગતા સ્વાગતા કરવાની જે પરંપરા છે એ પરંપરામાં શરત ચૂકથી જે નંદુ ગોરાણીથી જે ભૂલ થાય છે એ ભૂલના પ્રયાસિત રૂપે એ જાણે કે દરવાજાની પાસે જ એ ઢસડાઈ પડતા હોય એવું આપણને અહીં લાગે છે. આવા નાનકડા કથા વસ્તુને ધ્યાનમાં રાખીને ઉમાશંકર જોશીએ બરણે ટકોરા નામનું જે એકાંકી લખ્યું છે એ ખરેખર ખૂબ જ સુંદર અને આસ્વાદ યોગ્ય બની રહ્યું છે. મહેમાનોની આગતા સ્વાગતા કરવામાં કચાશ રાખવાનું કારણ પણ નંદુ ગોરાણી પોતે જણાવે છે તેમ હવે તેમનો નાનો દીકરાને જાણે કે ભણવામાં ખલેલ પડતી હોય એવી વાત રજૂ કરે છે. તેમ છતાં પણ વટેમાર્ગુમાં પોતાના સ્વર્ગસ્થ પતિના દર્શન થવાથી જાણે કે પોતાના પતિને જ પાછા કાઢ્યા હોય એવા આભાસ સાથે એ પોતે એક પ્રકારની વેદના અનુભવે છે એનું આલેખન આપણે આ બારણે ટકોરા નામના એકાંકીમાં જોઈ શકીએ છીએ. એકંદરે કહી શકાય કે આ બારણે ટકોરા નામનું જે એકાંકી છે એ એકાંકીનું ઘડતર, એનું વિષયવસ્તુ, એના પાત્રો, એના સંવાદો, એ તમામ બાબતો જાણે કે ખૂબ જ મહત્વના પુરવાર થતા હોય એમ આપણે ચોક્કસ કહી શકીશું. આ એકાંકી તેના વિષયવસ્તુને કારણે, તેના સંવાદોને કારણે ખૂબ જ સુંદર અને આકર્ષક બની રહ્યું છે. ખરેખર ઉમાશંકર જોશીનું આ ખૂબ જ મહત્વનું એકાંકી છે એમ આપણે ચોક્કસ કહી શકીશું. અસ્તુ.